जय गुरुदेव विद्यार्थी मित्रों, केम छो? मजामां? सुंदरम स्कूल ना ऑनलाइन एजुकेशन में आपनो स्वागत छे। आजे आपणे धोरण 7 मां गणित विषय भणीशुं, एमां आपणे स्वाध्याय 11.4 छे, तेमां आपणे आगळ वधशुं। गया सेशनमां आपणे स्वाध्याय 11.4 रिलेटेड केटला દાખલાઓ જોયા હતા, બરાબર છે? તેમાં જ આપણે આગળ વધીએ। વિદ્યાર્થી મિત્રો, તમારા મજા પાસે પાઠ્યપુસ્તક હશે, એમાં પાના નંબર 227 ઉપર સ્વાધ્યાય 11.4 નો દાખલા નંબર 6। दाखला नंबर 6 आपने शुं कहे छे, जो 700 मीटर लंबाई अने 300 मीटर पहोळाई धरावता बागडी मध्यमांथी पसार थता अने तेनी बाजूने समांतर एवा 10 मीटर पहोळा बे परस्पर लंब रस्ता बनावेला छे। एटले पहेलुं वाक्य आपणे वच्चे जो शुं कीधुं छे, 700 मीटर लंबाई अने 300 मीटर पहोळाई धरावता। एटले एक लंब चौरस भाग छे, बराबर छे, जेनी लंबाई छे 700 मीटर ने पहोळाई छे 300 मीटर, बराबर। पहोळाई केटली छे 300 मीटर, ત્યાર બાદ આપણે શું કર્યું છે, તેની બાજુને સમાંતર એવા 10 મીટર પહોળા બે પરસ્પર લંબ રસ્તા બનાવેલા છે। જો બાજુને સમાંતર એટલે કે આવી રીતના આ બાજુને સમાંતર રેખાઓ થઈ કે નહીં, બરાબર છે? એટલે કે વચ્ચે કે આમ રસ્તો અને લંબ એટલે વચ્ચે બીજો આવી રીતના આમ રસ્તો, બરાબર છે? એટલે બે રસ્તા બનાવેલા છે, જેની પહોળાઈ આપણને કેટલી કહી દીધેલી છે, કેટલી છે 10। આ તમને જે જળવાળો ભાગ દેખાય છે અને જે જે બગીચો છે તેનું પણ આપણે ક્ષેત્રફળ શોધવાનું છે। સૌ પ્રથમ આપણે શું કરશું તો કે પહેલા હું રસ્તાનું ક્ષેત્રફળ શોધીશ। તો રસ્તાનું ક્ષેત્રફળ માટે મારી પાસે માપ હોવા જોઈએ, લંબચોરસ તો છે પણ તેના માપ મારી પાસે નથી, પણ તે આપણે ઇનડાયરેક્ટલી જે આપેલા છે તે આપણે પહેલા શોધીશું। કઈ રીતના? તો કે પહેલા હું નામ આપી દઉં, એ બી સી ડી P Q R S D E F G, બરાબર છે? ઓકે, તો હવે હું જોઉં તો કે ચતુષ્કોણ P Q R S માં તો જે લંબચોરસ આ P Q R S છે તેમાં આપણે જોઈ, તો હવે આપણે આ પ્રકારે પહોળાઈ જ આપી છે, બરાબર છે? રસ્તો કેટલો પહોળો છે તો કે 10 મીટર, પણ લંબાઈ નથી આપી। તો જો લંબાઈમાં તમે જોશો તો જો આ બીસી છે જે આપણો મેઇન લંબચોરસ છે, એબીસીડીમાં બીસી છે તે 700 છે, તો આ ક્યુઆર છે એ પણ બીસી જેટલું જ છે કે નહીં? તો બીસી 700 હોય તો ક્યુઆર પણ કેટલો હોય? 700 જ હોય, બરાબર છે? તો તેનું હવે ક્ષેત્રફળ શોધીએ। લંબાઈ ગુણ્યા પહોળાઈ, લંબાઈ કેટલી 700, પહોળાઈ તો કે 10 મીટર, 700 ને 10 7000, 7000 મીટર નો સ્ક્વેર। ત્યારબાદ આપણે તે જ પ્રોસેસ લંબચોરસ D E F G છે તેમાં જોઈએ, તો આમાં આપણે જોઈએ કે આમાં પણ આપણે 10 મીટર પહોળાઈ આપી છે, તો પહોળાઈ 10 મીટર લખી, પણ જ્યારે આપણે લંબાઈની વાત કરીએ તો જો લંબાઈ આપણને છાપી નથી, પણ હું તમને એમ કહું, આ ડીસી જુઓ અને આ ઈએફ જુઓ, આ બંને કેવા છે? સમાન છે। તો જો આ 300 હોય તો આ પણ કેટલું હશે? 300 હશે, બરાબર છે? કેટલું હશે? 300 મીટર। તો હવે તેના ક્ષેત્રફળનું સૂત્ર લંબાઈ ગુણ્યા પહોળાઈ, લંબાઈ છે આપણને 300 આપી, પહોળાઈ છે 10 આપી, 300 ને 10 એટલે કે 300 ગુણ્યા 10 એટલે કેટલા થશે? તો 3000 મીટર નો સ્ક્વેર। તો અહીંયા આપણે શું મળી ગયું? તો કે આ આગળ લંબચોરસ અને ઊભા લંબચોરસ નું ક્ષેત્રફળ છે તે આપણને મળી ગયેલું છે।
હવે વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જુઓ હવે આ લંબચોરસ છે એની ઉપર હજી એક લંબચોરસ છે એટલે આ ચોરસ ભાગ છે તે હજી એક વધારાનો છે કેવો છે વધારાનો તો જો મારે રસ્તાનું ક્ષેત્રફળ શોધવું હોય તો મારે ચોરસ ભાગ છે તે બાદ કરવો પડે એટલે કે કાપવું પડે તો જ છે તે હું સરળતાથી રસ્તાનું ક્ષેત્રફળ શોધી શકું તો જે ચોરસનો ભાગ છે તે આપણે શું કરવાનું બાદ કરવાનું છે ચોરસનું આપણે નામ આપી દઈએ અહીંયા W X Y Z ओके चतुष्कोण में लगे चौरस W X Y Z तो तेमा तेमा लंबाई अपन ने कितनी है पीछे जो पोहरो 10 मीटर है तो रस्तो कितना होता है 10 मीटर पोहर आई 10 और आई 10 तो सच में बराबर है तो लंबाई ऑटोमेटिक में बने कितनी मिली 10 मिली गई त्यार बाद तेमा क्षेत्रफल का सूत्र हम के तो लंबाई मिली है नंबर 10 गुणा 10 बराबर 100 मीटर नो स्क्वायर 10 का 100 बराबर है એટલે કે આ રેખા આપણે સરળતાથી લંબચોરસ અને અચોરસ બરાબર છે બે લંબચોરસ અને ચોરસ માટે ક્ષેત્રફળ શોધી લીધું હવે શું કરવાનું મિત્રો છે તે આપણે જોઈએ હવે આપણે પહેલો પ્રશ્ન એ પૂછેલો છે કે રસ્તાની લંબાઈ શોધો બરાબર છે તો રસ્તાની લંબાઈ શોધવામાં હું શું કરીશ પહેલું લંબચોરસ બીજું લંબચોરસ એટલે કે આ બંનેનો હું સરવાળો કરીશ પછી વચ્ચેનો ચોરસ છે તે શું કરી નાખીશ બાદ કરી નાખીશ અને રસ્તાનું ક્ષેત્રફળ કે આ રીતના મળશે તો રસ્તાનું ક્ષેત્રફળ એટલે DQRS પ્લસ DEFG माइनस W X Y Z P Q R S के तो मिलो 7000 D E F G के तो मिलो 3000 W X Y Z के तो मिलो 600 तो आपके बाद माइनस 7000 माइनस 3000 ये कितना 10000 तो मैं तुम 100 बात करना है तो 10000 माइनस 100 ये कितना तो सर 9000 900 મીટર નો સ્ક્વેર આપણને રસ્તાનું ક્ષેત્રફળ છે તે સરળતાથી મળી શકે છે ત્યારબાદ આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો રસ્તાનું ક્ષેત્રફળ મળી ગયું હવે આપણે એક પૂછ્યું છે રસ્તા સિવાય બાગનું ક્ષેત્રફળ શું તો રસ્તા સિવાય બાગનું ક્ષેત્રફળ માટે પહેલા તો મારે આખે આખા લંબચોરસ જે ભાગ છે તેનો મારે ક્ષેત્રફળ શોધવું પડે તો એબીસીડી નું ક્ષેત્રફળ તો કે એબીસીડી માટે બરાબર છે ઓકે જોઈએ હવે તો કે કેટલું લંબાઈ આપણે આપેલી છે 700 પહોળાઈ આપેલી છે 300 ક્ષેત્રફળ વાત કરીએ તો લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર છે એટલે આપણને જવાબ મળશે 7 3 ને 31 છેલ્લે 400 મીટર નો સ્ક્વેર એટલે આ આપણને કયું ક્ષેત્રફળ મળ્યું તો કે એ બી સી ડી હવે જો આપણે આ ભાગ જોઈએ છે તો આ એબીસીડી નો આખો જે ભાગ છે એમાંથી રસ્તાનું જે આપણે ક્ષેત્રફળ મળ્યું એની વાત કરી રાખું તો તો મને રસ્તા સિવાયના ભાગનું ક્ષેત્રફળ સરળતાથી મળી શકે કે નહીં તો હું પણ આમાં કંઈક એવું જ કરીશ તો કે હું શું કરીશ આ જે છે 210000 અને 9900 તે બંનેની બાદ બાકી કરી નાખીશ એટલે ભાગનું મને ક્ષેત્રફળ મળી જશે ઓકે તો ભાગનું ક્ષેત્રફળ એબીસીડી माइनस रस्तानो क्षेत्रफळ ओके तो एबीसीडी आपने कितना मिली 210000 माइनस रस्तानो क्षेत्रफळ आपने 9900 आप बने ने आपने बाद में की करी तो 0 माइनस 0 0 माइनस 0 9 માંથી 10 10 માંથી 9 જશે તો 1 પછી આપણે જોઈએ તો અહીંયા 9 આવે 9 માંથી 9 જશે તો 0 બરાબર છે આપણે કંઈક જવાબ કંઈક આવો મળશે 2100 મીટર નો સ્ક્વેર હવે જો તમને સરળતાથી ક્ષેત્રફળ તો મળી ગયા છે જે આપણને માન્ય છે તે પણ એમાં તમને એક વસ્તુ શું કીધી છે કે તમારો જવાબ હેક્ટરમાં માપો એટલે કે હેક્ટરમાં આપણે જવાબ આપવાનો છે આ જવાબ છે તે મીટર સ્ક્વેરમાં મળેલા છે હેક્ટરમાં આપણે કઈ રીતે આપણને માપ ખબર છે કે 1 હેક્ટર બરાબર 10000 મીટર નો સ્ક્વેર તો હું શું કરીશ જે પેપર મળેલું છે આપણે આ
પછી દાખલા તરીકે એમ જ છે ભાગ્યા 100 થી નાખીસ 10000 એટલે 1 2 1 2 પછી 1 2 આવું પછી પોઈન્ટ એટલે કેન્સલ પોઈન્ટ મૂકશો અને ગણતરી કરશો જવાબ શું આવશે 10.99 હેક્ટર આમાં જોઈએ છેદમાં 10000 1 2 1 2 શૂન્ય ઉડી ગયું હવે આપણે જોશું તો 2 5 શૂન્ય 1 અને 2 5 શૂન્ય એટલે 20.0 કે હેક્ટર આ રીતના છે તે આપણે હેક્ટરમાં પણ ફેરવી શકીએ છીએ અગાઉ પણ આપણે શીખી ગયા તે જ આધારે છે આમાં બીજું કોઈ પણ નવી વસ્તુ કે પણ છે નહીં જે આપણે ગયા સેશનમાં શીખી ગયા છે બરાબર છે ચલો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ છે આપણે ખાલી હાથ નામ જ જવાબ આપવાનું કે નામ શું આવશે હા એટલે ધોરી
વધે છે ઓકે મિત્રો જે મિત્ર ગેપ પર આપણે આગળ જઈએ પ્રશ્ન નંબર 9 પ્રશ્ન નંબર 9 માં તમને શું કીધું બાજુની એક લંબચોરસ જમીન નોનની મધ્યમાં ફૂલના વર્તુળાકાર દર્શાવેલ છે હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 9 માં તો જો પ્રશ્ન નંબર 9 માં તમને એક આંકડી આકૃતિ આપેલી છે મધ્યમાં એક મસ્તીનો તમને ભાગ આપેલો છે બરાબર છે ઓકે જેની તમને ત્રિજ્યા આપેલી છે 2 મીટર જો તમને ત્રિજ્યા દોરી નાખે છે 2 મીટર અને તમને લંબચોરસની પહોળાઈ છે તે 5 મીટર લંબાઈ છે તે 10 મીટર આપેલી છે આપણે નીચે બધું પૂછેલું છે તે એક એક વસ્તુ શોધતા જાય બધી જમીનનું ક્ષેત્રફળ શોધો એટલે ટોટલી જમીનનું ક્ષેત્રફળ શોધો એટલે લંબચોરસનું ક્ષેત્રફળ શોધો બસ કે નહીં ઓકે તમારે નામ આપી દો એ બી સી ને ડી ઓકે એબીસીડી નું ક્ષેત્રફળ કેટલું છે તો એ બી સી ડી માટે ઓકે તો લંબાઈ આપણને ખબર જ છે કેટલી છે તો કે 10 ક્ષેત્રફળ નું સૂત્ર લંબાઈ ગુણ્યા પહોળાઈ લંબાઈ કેટલી છે 10 પહોળાઈ છે 5 10 ગુણ્યા 5 10 ગુણ્યા 50 માપ આપણે શું આપ્યું છે જો તો વિદ્યાર્થી મિત્રો મીટરમાં આપેલું છે તો 50 મીટર નો સ્ક્વેર ઓકે આ આપણે મળી ગયું લંબચોરસ એટલે કે કુલ ક્ષેત્ર હવે જો આગળ બીજું કીધું છે બાર નું ક્ષેત્રફળ શું બાર એટલે વર્તુળ છે બરાબર છે તો વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર પાઈ આર સ્ક્વેર અને વિદ્યાર્થી મિત્રો તમને માં કે પાઈ ની કિંમત ચોખવટ કરી છે નથી કરી ઓકે તો આપણે ડાયરેક્ટ સૂત્ર મૂકશું વર્તુળનું ક્ષેત્રફળ પાઈ આર સ્ક્વેર પાઈ ની કિંમત 22 ના છેદ માં 7 ગુણ્યા આર સ્ક્વેર આર કેટલું આપ્યું 2 2 જવાબ ઓકે લાઈ આપણે આપણે વર્તુળનું ક્ષેત્રફળ સરળતાથી શોધી શકીએ છીએ ત્યાર પછી આપણે આગળ જો શું કહ્યું છે બાગનો પરિઘ શોધો બરાબર છે ઓકે નહીં ત્રીજું બાગ સિવાયની જગ્યાનો ક્ષેત્રફળ શોધો બાગ સિવાયની એટલે કે આ જગ્યામાં આપણે ક્ષેત્રફળ શોધવાનું છે હવે જો આ બંને ડાટા છે પછી એ તમારે જાતે કરવાના છે બાગ સિવાયનું ક્ષેત્રફળ એટલે લંબચોરસમાંથી વર્તુળનું ક્ષેત્રફળ શોધવા નાખીશું બાદ કરના દેશે એટલે આ બંને તમે બાદ કરી દો છો સરળતાથી તમને બાગ સિવાયનું ક્ષેત્રફળ મળી જશે પછી જો તો પૂછો છો તો કે વર્તુળનો પરિઘ વર્તુળના પરિઘનું તમને સૂત્ર ખબર છે 2πr સૂત્રમાં r ની કિંમત મૂકી π ની કિંમત મૂકી ગણતરી કરશો એટલે તમને વર્તુળનો પરિઘ મળી જશે બરાબર છે વિદ્યાર્થી મિત્રો તો અહીંયા તમે જોઈ શકો છો આપણે દાખલા નંબર 6 થી 9 સુધી જોઈએ થોડા ઘણા નાના મોટા ચેન્જીસ આવ્યો પણ જે આપણે બેઝિક કહીએ તો કે સૂત્ર અને નિયમ તે બેઝિક જ થયેલા છે વિદ્યાર્થી મિત્રો જોઈ લો એક વખત એટલે તમને વધુ ખ્યાલ પડે ત્રિકોણ કેવા છે કાટકોણ બરાબર છે હવે આપણે આમાં આગળ જોઈએ તો આગળ શું કરી શકીએ જો છાંયકિત ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે તો હું પહેલા આખે આખા એબીસીડી નું ક્ષેત્રફળ શોધી લઈશ એટલે કે આખા આખા લંબચોરસ એમાંથી આ ભાગ છે તે બાદ કરી નાખીશ આ ભાગ છે તે બાદ કરી નાખીશ વચ્ચે શું કલર આપવા તો સૌ પ્રથમ આપણે એબીસીડી નું ક્ષેત્રફળ શોધી લઈએ જેમાં આપણે લંબાઈ 18 સેમી પહોળાઈ 10 સેમી આપી છે વિદ્યાર્થી મિત્રો તમારી ટેક્સ્ટ બુકમાં એક નાના પ્રિન્ટિંગ પ્રિન્ટિંગ મિસ્ટેક છે અહીં તમને 10 આપેલા છે પણ 10 ની જગ્યાએ ત્યાં ખરેખર આવશે 18 કેટલો આવશે 18 એટલે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખો 18 અને 10 એટલે આપણે એબીસીડી નું ક્ષેત્રફળ શોધ્યું તો કેટલું મળ્યું 180
ત્યાર બાદ આપણે આ ત્રિકોણની વાત કરીએ તો કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર આપણને ખ્યાલ જ છે કે તેનું સૂત્ર છે 1/3 પાયો ગુણ્યા 2 1/3 પાયો ગુણ્યા 2 આપણે સૂત્ર લખ્યું સૂત્ર ઉપર આપણે કિંમત મૂકી તો કે પાયો તમે કદાચ આ કે આ કે કાઈ ફેર પડે નહીં 10 ગુણ્યા 6 1/3 તો 10 6 60 60 ના છેદમાં 2 એટલે 30 એટલે આ ત્રિકોણનું તમે ક્ષેત્રફળ શું શોધવાનું હશે 40 સેન્ટીમીટરનો વર્ગ કદાચ આ રીતના આપણને ક્ષેત્રફળ મળ્યું હવે વાત કરીએ ખરેખર છાયાંકિત ભાગ તો છાયાંકિત ભાગનું ક્ષેત્રફળ શોધવા માટે તો શું કરીશ પહેલા એબીસીડી માઇનસ તો કે બંને ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે એઈએફ પ્લસ ઈબીસી એબીસી એટલે કે તો મેં 180 મળી ગયું છે તેમાંથી 30 અને 40 શું કરી નાખીશ બાદ કરી નાખીશ માઇનસ 70 એટલે કેટલા આવશે 110 સેન્ટીમીટરનો વર્ગ ડાયરેક્ટ આપણે કહી શકીએ કે 110 સેન્ટીમીટરનો વર્ગ છે તે જવાબ આવી શકે છે હવે વાત કરીએ તો દાખલા નંબર 11 દાખલા નંબર 11 માં પણ કંઈક એવું જ છે જો તમને એક ચતુષ્કોણ આપેલો છે ચતુષ્કોણમાં તમે જોશો તો બે ત્રિકોણ આપેલા છે બે ત્રિકોણમાં જો વ્યધ કેવો છે સમાન છે પાયો કેવો છે એ પણ સમાન છે એટલે હું એમ કહી શકું કે બંને ત્રિકોણનું ક્ષેત્રફળ કેવા હશે સમાન હશે એટલા માટે જો મેં શું લખ્યું એબીસી બરાબર એબીસી હવે આપણે એબીસીડી નું ક્ષેત્રફળ શોધવાનું કીધું તો બંને ત્રિકોણના ક્ષેત્રફળ શોધી લો અને પછી બંનેને જોઈન્ટ કરી દો તો મને આ આખો એબીસીડી મળી જશે કે નહીં તો એ જ વસ્તુ હું કરીશ પણ જોઈન્ટ કરવા કરતાં અલગ અલગ શોધવા કરતાં હું આને જ બે ઉપર ગુણી નાખું તો એકનું ક્ષેત્રફળ શોધી બે ઉપર ગુણી નાખો એટલે જો એબીસીડી બરાબર એબીસી ગુણ્યા 2 એબીસી એટલે કે ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ ગુણ્યા 2 પછી સૂત્ર મુજબ મેં કિંમત મૂકી કિંમત એટલે કે જો પાયો તો કે 22 અને 2 તો કે 3 પછી 2 2 શું કરી નાખા ઉડાડી નાખા એટલે વધ્યું 1 22 અને 3 22 કે ઈચ્છા છે તો આનો આપણે ક્ષેત્રફળ કેટલું મળી જશે જે મિત્રો 66 સેન્ટીમીટર નો સ્ક્વેર જેટલો ક્ષેત્રફળ આપણે મળી જશે વિદ્યાર્થી મિત્રો તો આ સાથે આપણે ચેપ્ટર નંબર 11 છે તેને પૂર્ણ કરીએ છીએ ઓકે આ ચેપ્ટર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આગળના ધોરણોમાં અને કહીએ તો કે બોર્ડની એક્ઝામમાં પણ થોડુંક આ ચેપ્ટર આવશે બરાબર છે આને રિલેટેડ બેઝિક તો આવવાનું જ છે એટલે આ ચેપ્ટરનું ફરી પાછું આપણે ધ્યાન દેવું ઓકે હું તો તમને એમ કહું છું કે આ ચેપ્ટર ફરી પાછું તમે રિવાઇઝ કરો બરાબર છે જેથી તમને આમાં ખ્યાલ પડે તો વિદ્યાર્થી મિત્રો આ સાથે હું રજા લઉં છું આવતા સેશનમાં હું ફરી પાછો મળીશ એક નવા ચેપ્ટર સાથે અને એક નવી માહિતીમાં માહિતીની સાથે ત્યાં સુધી હું તમારી સમક્ષ રજા લઉં છું જય ગુરુદેવ